મિત્રો ભાઈઓ બહેનોને છે માટી સ્વાગત છે સૌપ્રથમ આપણે જ્યારે આજે 12મા ધોરણની અંદર ઓનલાઈન એજ્યુકેશન જ્યારે શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે તમે જાણો છો કે સૌપ્રથમ જે તે વિષયની એની જે બ્લુપ્રિન્ટ છે એ આપણા માટે સમજવીની છે ખાસ જરૂરી છે આ એટલા માટે જરૂરી થઈ પડે છે કે માની લો કે તમે બ્લુપ્રિન્ટ નો અભ્યાસ કરો તો ઓલા જેવું થાય કે જે રીતે આપણે બિલ્ડિંગ બનાવવું છે પણ એની આપણો નકશો આપણે આગળ નથી એનો પ્લાન આપણે એની જેમ નથી કરાયો તો કઈ જગ્યાએ કઈ વસ્તુઓ ગોઠવવી એનો ખ્યાલ આપણને નહીં એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમે કોઈ વિષય કોઈ નવી શરૂઆત કરો ત્યારે સૌપ્રથમ તમારે એની બ્લુપ્રિન્ટ જે છે એ વ્યવસ્થિત રીતે સમજવી ખાસ જરૂરી છે અને એટલા જ માટે આપણા ગુજરાત રાજ્ય ગુજરાત રાજ્યના માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે દરેક વિષયની બ્લુપ્રિન્ટ આપણને આપેલી છે અને એના આધારે જ બોર્ડની અંદર લોકો પેપર પાઠવવા છે જેથી કરીને આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ કયા વિષયની અંદર કયા પ્રકારની અંદર આપણે કેટલી તૈયારી કરવી કયા વિભાગમાંથી કેટલું પૂછાય છે તો સૌ પ્રથમ આજે આપણે એસપીસીસી વિષયની બ્લુપ્રિન્ટનો જે છે વ્યવસ્થિત રીતે આપણે અભ્યાસ કરીએ એની અંદર આપણે જોવા દઈએ ખાસ એસપીસીસીની અંદર તો એના બે વિભાગ છે એક વિભાગ છે એસપી જેને નામ આપવામાં આવ્યું છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને બીજો વિભાગ છે સીસી એને નામ આપવામાં આવ્યું છે કોમ્પ્યુટર કોમ્યુનિટી આ બંને વિભાગ થઈને એક વિષય બનાવવામાં આવેલો છે અને બંને ની બ્લુપ્રિન્ટ એના પ્રકરણના આધારે વિભાગ આધારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જે છે તો સૌપ્રથમ આપણે જે છે સીસી એટલે કે કોમ્યુનિકેશન કોમ્યુનિકેશન ની બ્લુપ્રિન્ટ પેલા સમજો વિદ્યાર્થી મિત્રો સીસી વિભાગ ની અંદર બોર્ડ માં બોર્ડ ની અંદર બોર્ડ ની એક્ઝામ ની અંદર 39 માર્ક્સ પેપર ની અંદર મૂકાય તો કયા ચેપ્ટર ની અંદર કયા ચેપ્ટર ની મૂકાય એની આપણે બધી પ્રશ્ન જોઈએ સૌપ્રથમ કોમ્યુનિકેશન કોમ્યુનિકેશન એટલે કે સીસી વિભાગ ના પ્રકરણ ના 5 પ્રકરણ છે 6 પ્રકરણ છે એની અંદર પ્રકરણ 1 ની અંદર તમે જોવા જઈએ તો પ્રકરણ 1 ની અંદર એક જ વિકલ્પ આવશે એટલે તમારે જે છે બીજી કોઈ વધારાની જગ્યાની શોધની એની અંદર જરૂરિયાત રહેશે નહીં કેમ કે 2 અંક હોય 3 અંક ના પ્રશ્ન હોય એ વસ્તુ એની અંદર નહીં આવે આ આપણને બ્લુપ્રિન્ટ આધારે સ્પષ્ટ થઈ એટલે તમારે કઈ તો વિકલ્પ પ્રકરણ 1 ની અંદર આવશે વિભાગ B માં કઈ નહીં આવે C માં પ્રકરણ નહીં D માં પણ કઈ નહીં E માં પણ કઈ નહીં અને F આ વિદ્યાર્થીઓ ખાસ વસ્તુ યાદ રાખજો કે એફ વિભાગ જે છે એ ખાસ ઓળખવાનો છે અને એની અંદર મોટા ભાગે પત્ર વ્યવહાર છે આપણે જે વિભાગ સીના જે મોટા પ્રકરણો છે એ લગભગ પત્ર વ્યવહાર સાથે જોડાયેલા છે મોટા ભાગ અને એમાંથી બોર્ડમાંથી તમારે 25 ગુણના પત્રો દર એક્ઝામ ની અંદર પૂછાય છે તો એક પત્રો પહેલા પ્રકરણમાંથી પૂછાય છે આમ કરીને ટોટલ 6 માર્ક્સ 6 ગુણ પ્રકરણ 1 નો ગુણવાર રહેશે પ્રકરણ નંબર 2 ઈ પણ પત્ર વ્યવહારને લગતો છે એની અંદર પણ એક વિકલ્પ અને બે ગુણનો એક પ્રશ્ન બે ગુણનો એક પ્રશ્ન એક વિકલ્પ અને 3 અને એક જે છે પત્ર આની અંદર પણ એક પત્ર તમને પૂછાવ છે એની અંદર જે છે આ નિશાની એ દર્શાવે છે કે મારી પાસે જે તમને પત્ર આપેલો છે એના અર્થમાં માં બોર્ડે ઈ જ પ્રકરણમાંથી બીજો પત્ર પણ તમને એ પ્રકરણમાંથી ટોટલ બે પત્રો પૂછેલા છે પણ એમાં એક જ તમારે જે છે એ બોર્ડની એક્ઝામની અંદર લખવા પડે છે એક આપણને પાછવામાં આવે છે આમ કરી 5 ગુણનો પત્રો 2 ગુણનો એક પ્રશ્ન અને એક ગુણનો વિભાગ ટોટલ ગુણ 8 પ્રકરણ નંબર 2 માં સીસી વિભાગની અંદર પ્રકરણ નંબર 3 ની અંદર આપણે વિધેય પત્રો જોઈએ તો એની અંદર એક વિકલ્પ બે પ્રશ્નો જે છે એક ગુણવાર અને એક પત્ર ટોટલ એનો ગુણવાર કેટલો થાય છે 8 પ્રકરણ નંબર 4 પ્રકરણ નંબર 4 ની અંદર તમે જોવા જાવ તો એની અંદર કોઈ પણ પ્રકારનો વિકલ્પ વિકલ્પ નથી બે એક ગુણનો એક પ્રશ્નની અંદર વિકલ્પ છે અને એક પત્ર આની અંદર પણ નિશાની લેવી એનો મતલબ કે પ્રકરણ 4 માંથી તમને બે પત્ર પૂછેલા છે એક પત્ર જે છે એ પાછવામાં આવશે એટલે તમારે જે છે વ્યવસ્થિત રીતે કોઈ પણ બે પત્રો તૈયાર કરાવો એવું બને કે એમાંથી એક પત્ર તો તમને 100% આઉટ એટલે એનો ગુણવાર કેટલો થશે 6 પ્રકરણ નંબર 5 ની અંદર તમે જોવા જાવ તો એક
બે માર્કનો એક ચોક નથી, ત્રણ ગુણનો એક પ્રશ્ન. અને આ જે પ્રશ્ન હશે ગુલાબ બાબે, એ તમારે થિયરીકલ સબ્જેક્ટને લખવો છે. થિયરી તમારે લખવાની છે, ટૂંકમાં હોઈ શકે, તફાવત હોઈ શકે, બરાબર શોર્ટમાં હોઈ શકે, કોઈ પણ પ્રકારની થિયરી આ ત્રણ ગુણની અંદર હશે. ટોટલ એનો ગુણ ભાગ છે 5, એટલે આની અંદર તમારે પત્ર વ્યવહાર આવશે નહીં. પણ મોટા ભાગે એવું બની શકે બોર્ડની અંદર કે આપણે જોતા હોઈએ આ બોર્ડ વાળા જે છે બોર્ડની અંદર પ્રેઝન્ટેશન સાથે લખવાનું છે.
ઇકોનોમિક્સ હોય બીએ હોય કે એસપી હોય આ થિયરીકલ સબ્જેક્ટ છે આની અંદર તમને કોઈ રોકડા માર્ક્સ નહીં આવે પણ માની લો કે તમે પ્રેઝન્ટેશન સાથે લખાણ લખેલું છે દરેક પ્રશ્નને વ્યવસ્થિત રીતે તમે લખેલા છે બરાબર સમજાયેલા છે તમને જોઈએ છે અંદર કે તો તમને પૂરેપૂરા થિયરીના માર્ક્સ મળે છે એટલા માટે આ વિભાગ ઈ જે છે સવિસ્તાર અને એની અંદર એક ખાસ મુદ્દો હોય કે વિભાગ ઈ જે છે એની અંદર મુદ્દા સાથે આ ટોટલ એનો ગુણભાગ રાખેલો છે 10 અને છેલ્લો પ્રકરણ
પ્રકરણ નંબર 7 એની અંદર તમે જોવા જાવ એક વિકલ્પ એક ગુણવાળો પ્રશ્ન બે ગુણવાળો પ્રશ્ન ત્રણ ગુણવાળો પ્રશ્ન ચાર ગુણમાંથી કોઈ પ્રશ્ન નહીં અને વિભાગ F માંથી આ કોઈને ટોટલ 7 આવી રીતે સમગ્ર એસપી વિભાગનું જે ગુણપાઠ છે એ થાય છે 61 અને સીસી વિભાગનું જે ગુણપાઠ થાય છે એ થાય છે 39 ટોટલ 100 માર્ક્સની ગ્રુપિંગ આ રીતે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે છે આપણે વિદ્યાર્થી મિત્રો એક ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમે કોઈ નવો અભ્યાસ કરતા હો નવા વિષયનો જ્યારે અભ્યાસ કરતા હો ત્યારે તમારે બ્લુપ્રિન્ટ સાથે જ કરો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું બ્લુપ્રિન્ટ વગર તમે અભ્યાસ કરશો કે જે પ્રશ્ન પૂછાય બોર્ડની અંદર અથવા પેપર લઈ તમે બેસી ગયા તો એનું કોઈ પણ પ્રકારનું પરિણામ કે રિઝલ્ટ તમને મળશે નહીં તમારી તૈયારી કરી છે આની અંદર વાત કરશે 100% એક એક ચેપ્ટરને તમારે જે જોવા પડશે એનો વિભાગ જોવા પડશે પણ આ વસ્તુ તમે જ્યારે માર્ક્સ તમારે આવશે ત્યારે તમને ખ્યાલ આવશે કે આનું ખરેખર જે આપણે મહેનત કરી હતી બરોબર એ આપણી યોગ્ય દિશાની અંદર હતી અને એનું રિઝલ્ટ જે છે માર્ક્સ રૂપે આપણને મળ્યું છે એટલા માટે આ વિડીયોની અંદર આપણે બ્લુપ્રિન્ટ જે છે એસપીની બ્લુપ્રિન્ટનો જે છે આપણે અભ્યાસ કર્યો હવે નેક્સ્ટ વિડીયો જ્યારે આપણો આવે ત્યારે આપણે પ્રકરણ એક વિભાગ સીસીનું પ્રકરણ એક બ્લુપ્રિન્ટ આધારિત બરોબર જે 6 ની અંદર ગુણભાર આપેલો છે એનો આપણે વ્યવસ્થિત અભ્યાસ જે છે કરવાનો છે દરેક વિદ્યાર્થીઓ યોગ્ય રીતે જે છે મહેનત કરે શરૂ કરી દે લોકડાઉનની પરિસ્થિતિ છે ખ્યાલ છે આપણને પણ આપણને જે છે સુવિધા છે અને ટેકનોલોજીનો યુગ છે જ્યારે તમે જોતા હો કે અમે જ્યારે ભણતા હતા ત્યારે આવી કોઈ ટેકનોલોજીની વસ્તુ નહોતી જેથી કરીને અમારે ફરજિયાત પ્રશ્નો આગળ અભ્યાસ કરવો હવે સામે આવ્યું બરોબર તમને ટેકનોલોજી જે છે ભણતર પૂરું પાડે છે તો થોડો સમય ફાળો સમયનો સદુપયોગ કરો તમારું ફ્યુચર બ્રાઇટ છે ભવિષ્ય સારું છે એને યોગ્ય દિશાની અંદર વાળો